હેલો સ્ટુડન્ટ્સ આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સરસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી આજે આપણે ધોરણ અગિયાર વિશે ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ફોર્ટીન દોલનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું તો લાસ્ટ ટુ લેક્ચર્સમાં આપણે ઘણી બધી થિયરીઓનું રિવિઝન કરી ગયા બરાબર હજુ પણ આ લેક્ચરમાં આપણે વધારાની જે બાકીની થિયરીઓ છે તેનું રિવિઝન કરવાનું છે ચેપ્ટર થોડુંક કન્સેપ્ટ વાઈઝ જોવા જાવ તો મોટું છે એટલે થિયરી પોર્શન આપણો થોડો વધારે ચાલે છે બરાબર તો અત્યારે પણ આપણે જે ભણવાના છીએ તે સ્પ્રિંગ છે જેમ સાદા લોળકમાં અલગ અલગ કિસ્સાઓ જોયેલા તેવી રીતે સ્પ્રિંગમાં પણ અલગ અલગ કિસ્સાઓ જેમ કે દળ રહિત સ્પ્રિંગ એમ દળવાળી સ્પ્રિંગ બંને છેડેથી મુક્ત સ્પ્રિંગ હોય પછી સ્પ્રિંગમાં નવા સંતુલન બિંદુ દ્વારા આવર્તકાળ મેળવવો સ્પ્રિંગોનું શ્રેણી જોડાણ હોય સ્પ્રિંગોનું સમાંતર જોડાણ હોય યુટ્યુબમાં સરળ આવર્ત ગતિ હોય પછી પાણીમાં અંશત ડૂબેલા નળાકારની સરળ આવર્ત ગતિ અર્ધ ગોળાકાર બાઉલમાં આર ત્રીજાના ગોળાની સરળ આવર્ત ગતિ બરાબર જેવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોવાના છે જો અહીંયા પાછું એક નવું છે ટોર્સિનલ લો લોલક બરાબર પછી અવમંદિત સરળ આવર્ત ગતિ અને બળ પ્રેરિત સરળ ગતિ લાસ્ટ ટુ ટૉપિક છે એ તો ટેક્સ્ટબુકમાં ઓલરેડી આપેલા જ છે તેમાં કંઈ નવું આપણે કરવાના નથી બરાબર તો આ બધા ટૉપિકનું રિવિઝન આ વિડીયોમાં આપણે કરીશું તો સૌથી પહેલાં દળ રહિત સ્પ્રિંગ આપણે સ્પ્રિંગનું દળ માપતા જ નથી સ્પ્રિંગનું બળ દળ છે એ અવગણીએ છીએ બરાબર અને માત્ર તેના છેડે લાગેલા બ્લોકનું દળ આપણે ધ્યાનમાં લઈશું એમ સમજી લો કે સ્પ્રિંગનું દળ એ બ્લોકના દળની સરખામણીમાં ખૂબ જ સૂક્ષ્મ છે આવી રીતે એમ દળનો બ્લોક છે આ થઈ ગયું તેનું મધ્યમાન સ્થાન અને તેની આસપાસ દોલનો થાય છે બરાબર તો આ કિસ્સામાં આવર્તકાળનું સૂત્ર આવશે ટી ઇક્વલ ટુ ટુ પાઇ અંડર રૂટ એમ ડિવાઈડ બાય કે હવે આવર્તકાળનું સૂત્ર મળે એટલે આવૃત્તિ અને કોણી આવૃત્તિનું સૂત્ર તમને આરામથી મળી જશે બરાબર પણ જો આપણે સ્પ્રિંગનું દળ એમ આપેલું હોય બરાબર સ્પ્રિંગનું દળ પણ આપણે ધ્યાનમાં લઈએ તો પછી તમારે ઇફેક્ટિવ દળ લેવાનું રહેશે સમજો કેપિટલ એમ છે એ આપણે લેવાના છીએ સ્પ્રિંગનું દળ અને સ્મોલ એમ છે એ બ્લોકનું દળ તો આવર્તકાળ ટી તમને મળશે પાય અંડર રૂટ એમ ઇફેક્ટિવ ડિવાઈડ બાય કે હવે એ એમ ઇફેક્ટિવ તમારે શું લેવાનું છે બરાબર તો ઝડત વની ચાક માત્રા અને બધા સિદ્ધાંતને આધારે એમ ઇફેક્ટિવ આપણે મેળવેલું છે બ્લોકનું સંપૂર્ણ દળ અને સ્પ્રિંગ માટે જે કુલ દળ છે તેના ભાગ્યા ત્રણ આ બંનેનો સરવાળો એટલે સૌથી પહેલાં તમે એમ ઇફેક્ટિવ મેળવશો અને તેની મદદથી આવર્તકાળ મેળવશો જો આદર્શ સ્પ્રિંગ ન આપેલી હોય અને તમને કીધું હોય કે સ્પ્રિંગનું પોતાનું દળ કંઈક આપેલું છે તો આ કન્સેપ્ટનો યુઝ કરવાનો થશે તમારે બરાબર તો ટી બરાબર ટૂંપાય એન્ડરવુડ એમ બાય જ સૂત્ર છે પણ એમ જે દળ છે એ બદલાઈ જશે સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ બાય થ્રી ઓકે આટલું યાદ રાખવાનું છે બંને છેડેથી મુક્ત સ્પ્રિંગ હવે આનો મતલબ શું કે આવી રીતે એક સ્પ્રિંગ આપેલી છે તમને જેના બંને છેડે આપણે એક એક દળ લગાવેલું છે કોઈ પણ બાજુ એક ફિક્સ સપોર્ટ નથી અને નીચેની સપાટી છે ઘર્ષણ છે આ બાજુ દળ અને સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક છે કે હવે આ કિસ્સામાં આવર્ત કાળનું સૂત્ર શું થશે તો ટુ પાય અંડર રૂટ એમ બાય કેની ની જગ્યા પર આવી જશે મ્યુ બાય કે જ્યાં મ્યુ છે એ રિડ્યુસ્ડ માસ કહેવાય બે દળનો ગુણાકાર છેદમાં બે દળોનો સરવાળો બરાબર આને કહેવામાં આવે રિડ્યુસ્ડ માસ ઘટેલું દળ બરાબર એ ઇફેક્ટિવ માસ જ છે પણ જે અસરકારક દળ છે એ આ બંનેના દળો છે તેના સરવાળા કરતાં કંઈક ઓછું મળે છે બંને દળોમાંથી જે સૂક્ષ્મ દળ છે જે નાનું દળ છે તેના કરતાં પણ તમને ઇફેક્ટિવ દળ ઓછું મળશે એટલે નામ પડે છે રિડ્યુસ્ડ માસ બરાબર ચલો આ સમજમાં આવી ગયું હશે હવે જોઈએ નવા સંતુલન બિંદુ દ્વારા આવર્તકાળનું માપન સમજો કે એક નોર્મલ સ્પ્રિંગ છે નોર્મલ સ્પ્રિંગની એક આપણે ચોક્કસ લંબાઈ લઈએ ચલો આ એક સ્પ્રિંગ હતી આપણી પાસે ઓકે તો અહીંયા સુધીની એક ફિક્સ લંબાઈ હશે બરાબર ધારો કે એ લંબાઈ છે એલ આ લંબાઈ તમને કેટલી આપેલી છે એલ ઓકે હવે પછી તમે શું કરો છો હવે તમે સ્પ્રિંગના છેડે કંઈક દળ લગાવશો એટલે સ્પ્રિંગ છે તેની લંબાઈમાં વધારો થશે હા એમ દળ લગાવતા સ્પ્રિંગની લંબાઈમાં ધારો કે આટલો વધારો થયો કેટલો તો આ જે સ્થાનાંતર થયું તેને નામ આપણે આપી દઈએ ધારો કે વાય ઝીરો તો આવર્તકાળનું સૂત્ર શું બનશે આવર્તકાળનું સૂત્ર પાય અંડર રૂટ એમ બાય કે તો છે જ બીજું સૂત્ર બનશે પાય અંડર રૂટ મેં તમને કીધું હતું ઉપર સ્થાનાંતર નીચે પ્રવેગ તો અહીંયા સ્થાનાંતર થયું વાય ઝીરો છેદમાં પ્રવેગ થશે જી એટલે આ કિસ્સામાં બે સૂત્ર તમારે યાદ રાખવાના આવર્તકાળના એક ટી ઇક્વલ ટુ ટૂપાય એન્ડર રૂટ એમ ભાઈ કે જો દળ અને સ્પ્રિંગ અચળાંક આપેલો હોય તો જો કોઈ એક્સપેરિમેન્ટમાં તમને માત્ર દળ લગાવતા સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો તમને આપેલો હોય તો પછી ટી બરાબર ટૂપાય એન્ડર રૂટ વાય ઝીરો ડિવાઈડ બાય જી ચલો આ ક્લિયર હશે તો આ રીતે પણ તમે સ્પ્રિંગનો આવર્તકાળ માપી શકો ભલે દોલન ચાલુ નથી થયા પણ જ્યારે આ દળને થોડુંક ખેંચીને મૂકશો એટલે હવે આ જે છે ને એ તેનું બની ગયું નવું મધ્યમાન સ્થાન બરાબર એટલે કે નવું સંતુલન બિંદુ પહેલા આ સંતુલન બિંદુ હતું હવે સંતુલન બિંદુના સ્થાનમાં થોડો ફેરફાર થયો કેમ કે દળ આવી ગયું બરાબર ચલો હવે આટલું વ્યવસ્થિત યાદ રાખજો હવે આગળ વધીએ સ્પ્રિંગોનું શ્રેણી જોડાણ હવે સ્પ્રિંગોનું શ્રેણી જોડાણ સ્પ્રિંગોનું શ્રેણી જોડાણ એટલે શું એ સમજો કે ધારો કે તમને એક સ્પ્રિંગ આપી છે બરાબર એક સ્પ્રિંગ આ રીતે આપેલી છે એમ સમજો બીજી થોડી અલગ પ્રકારની સ્પ્રિંગ છે પણ એ ડાયરેક્ટ એની સાથે કનેક્ટેડ છે બરાબર અને પછી આપણે એક બ્લોક જોડેલો છે દળનો હવે તમે અહીંયા જોશો કે આ એમ દળના બ્લોકને ઉપાડવાનું કામ આ સ્પ્રિંગ પણ કરે છે અને આ સ્પ્રિંગ પણ કરે છે બંને સ્પ્રિંગના બળ અચળાંક અલગ અલગ છે ધારો કે આ કે અને કે બંને સ્પ્રિંગ પુનઃસ્થાપક બળ વિરુદ્ધ દિશામાં લગાવશે એક બળ લગાવશે એફ વન તો બીજું બળ લગાવશે એફ એટલે બળના મૂલ્ય બંને માટે અલગ હશે એક સ્પ્રિંગ વધારે બળ લગાવતી હશે અને એક સ્પ્રિંગ ઓછું બળ નહીં શ્રેણી જોડાણ છે એટલે બળના મૂલ્ય સમાન હશે શા માટે સમાન હશે કેમ કે સ્પ્રિંગ તો આપણે દળ રહી જ લઈએ છીએ ને દળ વાળી હોય તો અલગ અલગ હોય સ્પ્રિંગ આદર્શ પરિસ્થિતિમાં દળ રહિત લઈએ છીએ એટલે આ સ્પ્રિંગ એમ દળ ઉચકવાનું કામ કરે છે આ સ્પ્રિંગ પણ એમ દળ જ ઉચકવાનું કામ કરે છે એટલે એફ વન અને એફ ટુના મૂલ્ય બંને માટે સમાન તો પછી હું ખાલી એફથી દર્શાવું તો પણ ચાલે સ્પ્રિંગનું જે સ્થાનાંતર છે લંબાઈમાં વધારો છે એ બંનેમાં ડિફરન્ટ હશે એટલે એકની સ્પ્રિંગ એક સ્પ્રિંગની લંબાઈમાં વધારો y1 છે તો બીજી સ્પ્રિંગની લંબાઈમાં વધારો y2 ટુ હવે સમજો સ્પ્રિંગોનું જ્યારે પણ તમે શ્રેણી જોડાણ ભણો એટલે સમજી જાઓ કે બંને સ્પ્રિંગોનું સ્થાનાંતર અસમાન એટલે નું મૂલ્ય અસમાન અને બંને સ્પ્રિંગો પડે લાગતા પુનઃસ્થાપક બળના મૂલ્ય સમાન હશે જે અસમાન છે ત્યાંથી સૂત્રની સાબિતી સ્ટાર્ટ કરીએ તો વાય બરાબર વાય વન પ્લસ વાય ટુ થશે બરાબર ને હવે એફ બરાબર સૂત્ર શું હોય માઇનસ હોય ને તો વાય બરાબર માઇનસ એફ કે એટલે અહીંયા થશે માઇનસ એફ છેદમાં બે સ્પ્રિંગોના શ્રેણી જોડાણનો સમતુલ્ય બળ અચળાંક સ્મોલ કે અહીંયા થશે માઇનસ એફ કે બળ તો સમાન છેદમાં કે વન અહીંયા પાછું થશે માઇનસ એફ છેદમાં કે ટુ માઇનસ એફ કોમન નીકળશે એટલે વન અપોન કે બરાબર વન અપોન કે વન પ્લસ વનઅન કે ટુ આન્સર આવશે ઋણ નિશાની બધી બાજુથી કેન્સલ થઈ જશે કોમન નીકળીને બરાબર આવી એન સ્પ્રિંગ હોય બરાબર આવી એન સ્પ્રિંગ હોય તો પછી વન અપોન કે બરાબર વન અપોન કે વન પ્લસ વન અપોન કે ટુ પ્લસ 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 વન અપોન કે એન થશે અને જો બે સ્પ્રિંગ હોય એકબીજા સાથે શ્રેણીમાં તો પછી કેનું મૂલ્ય આવી રીતે ઇઝીલી મળશે બંને સ્પ્રિંગ અચળાંકનો ગુણાકાર છેદમાં બંને સ્પ્રિંગ અચળાંકનો સરવાળો જો એન સમાન સ્પ્રિંગ શ્રેણીમાં હોય તો તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય જે સ્પ્રિંગ અચલાંક છે એને કે ઇક્વિવેલેન્ટ પણ કહી શકાય અને કે શ્રેણી પણ કહી શકાય કે સિરીઝ બરાબર એ તમને મળી જશે કે ડિવાઈડ બાય એન તો એન વડે ભાગાકાર થઈ જશે અને સમતુલ્ય તમને બળ અચળાંક મળી જશે ધારો કે પાંચ સ્પ્રિંગ છે દરેકના બળ અચળાંક સો ન્યૂટ્રન પર મીટર છે તો ત્રણ પાંચે પાંચને તમે શ્રેણીમાં જોડો ને તો આખા તંત્રનો બળ અચળાંક થઈ જાય વીસ ચલો આ સમજ પડી ગઈ હશે અને આ રીતે તમને જે સમતુલ્ય મળે એ સમતુલ્ય બળ અચળાંક ટી ઇક્વલ ટુ ટુ પાઇ અંડર રૂટ એમ ડિવાઈડ બાય કે ઇક્વિવેલેન્ટમાં મૂકી દેવાનું છે કે સમતુલ્યમાં મૂકી દેશો એટલે તમારો આન્સર આવશે બરાબર શ્રેણી જોડાણને ઓળખશો કઈ રીતે તો કે એક સ્પ્રિંગ પૂરી થાય પછી તરત જ બીજી સ્પ્રિંગ જોડેલી હશે વચ્ચે કોઈ આધાર કે કોઈ દળ હશે નહીં બરાબર હવે જોઈએ સ્પ્રિંગોનું સમાંતર જોડાણ સમાંતર જોડાણની અલગ અલગ આકૃતિઓ પોસિબલ છે તેમાં સૌથી બેઝિક જે આકૃતિ છે એ આપણે અત્યારે ડ્રો કરીએ ધારો કે મારી પાસે એક સ્પ્રિંગ આવી રીતે છે અને એક સ્પ્રિંગ આવી રીતે છે અહીંયા મેં દળ લગાવેલું છે એમ ઓકે આ સ્પ્રિંગનો બળ અચળાંક છે કે વન આ સ્પ્રિંગનો બળ અચળાંક છે કે બરાબર હવે તો આ જેટલું નીચે જશે તેટલું બંને સ્પ્રિંગ એકસાથે ખેંચાશે એટલે બંને સ્પ્રિંગમાં સ્થાનાંતર છે વાય અને વાય પણ જે બંને સ્પ્રિંગો આ દળને ઉંચકવા માટે જે બળ લગાવે છે તે બળ અલગ અલગ મૂલ્યના હશે આ બાજુ જે બળ લાગશે તે એફ વન આ બાજુ જે બળ લાગશે તે એફ એટલે સમાંતર જોડાણમાં યાદ રાખવાનું કે વાયનું મૂલ્ય દરેક સ્પ્રિંગ માટે સમાન અને બળ એફનું મૂલ્ય દરેક સ્પ્રિંગ માટે અસમાન જે અસમાન છે ત્યાંથી સાબિતી ચાલુ કરીએ તો એફ ઇક્વલ ટુ એફ વન પ્લસ એફ થશે હવે એફ ઇક્વલ ટુ તો માઇનસ કે વાય લખાય ઇક્વલ ટુ અહીંયા થશે માઇનસ કે વન વાય અને માઇનસ કે ટુ વાય કેમ કે વાય માટે વાય વન વાય ટુ નામ આપવાની જરૂર નથી વાય સમાન છે માઇનસ વાય કેન્સલ થશે એટલે કે વન પ્લસ ચલો તો આવી રીતે એન સ્પ્રિંગો શ્રેણીમાં હોય તો સમતુલ્ય બળ અચળાંક છે એ કે વન પ્લસ કે ટુ પ્લસ 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 કે એન બધાના બળ અચાંકના સરવાળા બરાબર થશે અને એન સમાન સ્પ્રિંગો હોય તો એન સમાન સ્પ્રિંગો શ્રેણીમાં હોય તો તો પછી તમારે કે ઇક્વિવેલેન્ટ તમને મળશે અથવા તો કે પેરેલલ તમને મળશે એન ઇન્ટુ કે તો એન વડે ગુણાકાર થઈ જશે બરાબર પછી આવર્તકાળનું સૂત્ર તો એ જ ટુ પાઇ અંડર રૂટ એમ ડિવાઈડ બાય કે ઇક્વિવેલેન્ટ જે તમને કે ઇક્વિવેલન્ટ મળે છે સમાંતર જોડાણથી તેમાં મૂકી દો એટલે તમને આન્સર મળી જશે ચલો અહીંયા સુધી ક્લિયર હશે હવે જોઈએ યુટ્યુબમાં સરળ આવર્ત ગતિ થોડી હું સ્પીડ રાખીશ કેમ કે અત્યારે આપણે સૂત્ર સાબિત નથી કરવાના માત્ર સૂત્ર ભણવાનું છે કયું સૂત્ર તમે યુઝ કરશો ધારો કે યુટ્યુબમાં તમને અહીંયા સુધી કોઈ લિક્વિડ આપેલું છે કોઈ પણ લિક્વિડ આપી શકે બરાબર જેની હાઈટ અત્યારે સ્ટેબલ છે તો આ જે લાઇન છે એ બની ગઈ મધ્યમાન સ્થાન બરાબર મધ્યમાન સ્થાનનું આ નીચેની સપાટીથી જે ઊંચાઈ હશે મધ્યમાન સ્થાનની આ નીચેની સપાટીથી જે ઊંચાઈ હશે તે સ્મોલ એચ તો અહીંયા આવડતકાળ તમને મળશે ટુ પાઇ અંડર રૂટ એચ બાય જી બરાબર એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે હવે આગળ વધીએ પાણીમાં અંશતઃ ડૂબેલા નળાકારની સરળ આવર્ત ગતિ પાણીમાં અંશતઃ ડૂબેલા નળાકારની સરળ આવર્ત ગતિ ધારો કે એક તમને પાત્ર આપેલું છે આવું કંઈક આ પાત્રમાં ધારો કે આ લાઈન સુધી કંઈક પાણી આપેલું છે માની લો અને એક નળાકાર છે એ આના અંદર આવી રીતે ડૂબેલો છે નોર્મલ પરિસ્થિતિમાં આવી રીતે ડૂબેલો છે એમ સમજો પછી આને સેજ અંદર તરફ ધક્કો મારીને છોડી દો તો જે સરળ આવર્ત ગતિ થાય તેનો આવર્તકાળ આ રીતે મળશે જુઓ ધારો કે એલ લંબાઈ જેટલો ભાગ ડૂબેલો હતો તો આવર્તકાળનું સૂત્ર ટુપાય અંડર રૂટ એલ બાય જી થશે પણ યાદ રાખજો કે આ જે એલ લંબાઈ વાળો ભાગ એ નોર્મલ પરિસ્થિતિમાં ડૂબેલો હોવો જોઈએ વધારાનું બળ લગાવીને નહીં અને જે તમે સ્થાનાંતર આપો છો તે એલ લંબાઈની સરખામણીમાં સૂક્ષ્મ હોવું જોઈએ બરાબર ચલો તો આ સૂત્ર યાદ રાખશો અર્ધ ગોળાકાર બાઉલમાં આર ત્રીજાના ગોળાની સરળ આવત ગતિ ધારો કે તમને આવી રીતે એક બાઉલ આપેલું છે એક તો બાઉલ ડ્રો કરતા નહીં આવડે સમજી જજો બરાબર અને આ બાઉલની અંદર એક નાનો ગોળો એ આમ 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 દુલનો કરે છે બાઉલની પોતાની ત્રિજ્યા બાઉલની પોતાની ત્રિજ્યા છે એ કેપિટલ આર છે અને જે આ ગોળાની ત્રિજ્યા છે એ સ્મોલ આર છે બરાબર તો જે આવર્તકાળનું સૂત્ર બનશે એ ઇક્વલ ટુ ટુ પાય અંડરુટ એલ બાય જીત થશે પણ એલ એ લંબાઈ થશે ક્યાંથી ક્યાં સુધી ધારો કે ગોળો છે અહીંયા પહોંચે છે સમજો તો આ ઉપરથી લઈને ગોળાના મધ્ય બિંદુ સુધીની હશે આ લંબાઈ થઈ તો તમે ઝૂમ કરીને જોશો તો ખબર પડશે કે આ કુલ લંબાઈ કેટલી હતી નીચે સુધી કેપિટલ આર તેમાંથી આટલી લંબાઈ તમે બાદ કરશો આ શું છે ગોળાની ત્રિજ્યા સ્મોલ આર તો લંબાઈ શું બની જશે કેપિટલ આર માઇનસ સ્મોલ આર બરાબર ને એટલે ટુપાય અંડરઉટ એલ બાય જી જ કરીએ છીએ કોઈ ફેરફાર નથી પણ લંબાઈ અહીંયા મળે છે એ કેપિટલ આર માઇનસ સ્મોલ આર મળે છે એટલે અહીંયા કરીશું કેપિટલ આર માઇનસ સ્મોલ આર ડિવાઈડ બાય જી બરાબર ઘણી વખત આવા નાના નાના કન્સેપ્ટ છે એ પણ હેરાન કરી જાય તો વ્યવસ્થિત બધું યાદ રાખજો હવે આગળ છે ટોર્સિનલ લોલક ટોર્સિનલ એટલે શું ટોર્સિનલ લોલક એટલે શું સમજો ધારો કે તમને એક આવી રીતે એક સપોર્ટ આપેલો છે આ રીતે એક વાયર છે અથવા તો કોઈ એક તાર છે ત્યાં આપણે આ રીતે ડિસ્ક મૂકેલી છે બરાબર અને ડિસ્ક છે એટલે અહીંયા બધે દળ તો હશે જ બરાબર એટલે થોડુંક કલર કામ કરી લઈએ વધારે ટાઈમ નહીં લઉં ઓકે હવે આ ડિસ્કને આવી રીતે ગોળ ફેરવશો અહીંથી આમ તમે ગોળ ગુમાવી તો એ ડિસ્ક થોડીક વાર આમ ઘૂમશે ગોળ થોડીક વાર પછી એની વિરુદ્ધ દિશામાં ઘૂમશે એ પણ એક પ્રકારનું દોલન છે તો એક દોલન પૂરું થવા માટે ત્યારે જે સમય લાગશે એ ટુ પાઇ અંડર રૂટ આઈ ડિવાઈડ બાય સીથી મળશે જ્યાં સી શું છે તો કે ટોર્સિનલ કોન્સ્ટન્ટ પુનઃસ્થાપક પુનઃસ્થાપન અચળાંક તમે કહી શકો બરાબર અને તેની ઝડપની ચાક માત્ર આય તો તમને મેળવતા આવડશે બરાબર ચલો હવે જોઈએ અવમંદિત સરળ આવરત ગતિ હવે આ બધું ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલે હું ફટાફટ આગળ વધું છું અવમંદિત સરળાવ એક્સ અને એક હતું માઇનસ બીવી બરાબર એ જે બીવી બળ છે એ કયું છે તો કે અવમંદન બળ છે અને તેમાં બી શું છે તો કે અવમંદન અચળાંક બરાબર આના પરથી એક આપણે વિકલ સમીકરણ મેળવતા હતા અને એ વિકલ સમીકરણનો પછી આપણે ઉકેલ મેળવતા હતા જેમ કે એફની જગ્યા પર આપણે એમ મૂકી દઈએ અહીંયા માઇનસ કે એક્સ માઇનસ બીવી એમ પછી એની જગ્યા પર ડી એક્સ બાય ડીટી મૂકી દઈએ અહીંયા માઇનસ કે એક્સ અને માઇનસ બી ઇન્ટુ બાય ડીટી એટલે એક આખું વિકલ સમીકરણ આપણને આવું મળતું એમ ઇન્ટુ ડી સ્ક્વેર એક્સ બાય સ્ક્વેર પ્લસ બી બાય ડીટી પ્લસ કે એક્સ ઇક્વલ ટુ ઝીરો આ મળી ગયું વિકલ્પ સમીકરણ બરાબર હવે આમાં આપણને જે સોલ્યુશન મળતું હતું એ એક્સ બરાબર એ ઓફ ટી બરાબર કમ્પ વિસ્તાર પણ અહીંયા બદલાય છે એટલે ટી સમયે કમ્પ વિસ્તાર અહીંયા સાઈન ઓમેગા ડેસ ટી પ્લસ બરાબર જ્યાં એ ઓફ ટી શું હતું તો કે એ ઝીરો ઇ રેસ ટુ એમ બરાબર અને ઓમેગા ડેશ શું હતું તો કે વર્ગમૂળમાં ઓમેગા ઝીરો સ્ક્વેર માઈનસ બી સ્ક્વેર ડિવાઈડ બાય ફોર એમ સ્ક્વેર અહીંયા જે બી ટી બાય ટુ એમ છે ને એમાં બી બાય ટુ એમ એ ઓમેગા છે એમ સમજી લો નવું ઓમેગા આપણે તેનો વર્ગ અહીંયા બાદ કરીએ છીએ યાદ રાખવા માટે કહું છું એવું કોઈ લોજિક નથી બરાબર ચલો આટલું યાદ રહી જશે પછી તો કુલ ઊર્જા તમને આવડશે ઈ બરાબર હાફ કે એ સ્ક્વેર હોય ને અને એ સ્ક્વેરની જગ્યા પર આનો સ્ક્વેર આવશે એટલે અહીંયા જે ઘાતમાં બે છે એ ખાલી નીકળી જશે ઓકે આ થઈ ગયું અવમંદન સરળ આવર્ત ગતિ પછી આવશે બળ પ્રેરિત સરળ આવર્ત ગતિ બળ પ્રેરિત સરળ આવર્ત ગતિમાં આપણે એક વધારાનું બળ ઉમેરીએ છીએ જેમ કે એફ બરાબર આપણે માઇનસ કે લેતા હતા માઇનસ ડીવી હતું પણ હવે પ્લસ આવશે એફ ઝીરો સાઇન અથવા કોસ બરાબર ઓમેગા ડીટી સાઇન અથવા કોસ એટલા માટે કે તમે જો મહત્તમ સ્થાનેથી બળ લગાવવાની શરૂઆત કરો તો અલગ ફંક્શન આવે મધ્યમાન સ્થાનથી બળ લગાવવાની શરૂઆત કરો તો અલગ ફંક્શન આવશે બરાબર એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી આના પરથી પણ આપણને વિકલ સમીકરણ મળતું હતું જેમાં ખાલી જમણી બાજુએ એફ ઝીરો કોસ ઓમેગા ટી આવશે બસ બીજો કોઈ ફેરફાર નથી બરાબર તો અહીંયા જે મળતું હતું એક્સ બરાબર એ તમને પાછું અહીંયા એ ઓફ ટી મળતું હતું અને સાઈન ઓમેગા ડી ટી પ્લસ ફાઈ બરાબર જેમાં એ ઓફ ટી શું હતું જેમાં એ ઓફ ટી હતું એ ઉપર એફ ઝીરો નીચે એમ અને વર્ગમૂળમાં હતું ઓમેગા ડેશ સ્ક્વેર યા તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ઝીરો સ્ક્વેર પ્લસ બી ઓમેગા ડિવાઈડ બાય એમ હોલ સ્ક્વેર અથવા તો આ એમને તમે અંદર લઈ લો તો અહીંયા એમ સ્ક્વેર થઈ જશે અને આ એમ કેન્સલ થઈ જશે એટલે અહીંયા થઈ જશે બી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બરાબર અને આમાં પછી તમે અલગ અલગ કિસ્સાઓ જોતા હતા જેમ કે એક અનુનાદનો કિસ્સો હતો અનુનાદ એટલે કંપ વિસ્તાર મહત્તમ થવાની ઘટના તેના માટે આ વસ્તુ નીકળી જવી જોઈએ એટલે ઓમેગા અને ઓમેગા એટલે તમે બળ લગાવો છો તે અને દોલનની આવૃત્તિ તમે સરખી કરો છો તો કંપ વિસ્તારનું મૂલ્ય તમને શું મળશે એફડી જે તમે ડેમ્પડ ફોર્સ એટલે ઓમંદન બળ લગાવો છો તે અને છેદમાં બી ઓમેગા બરાબર તો આ ઘટનાને આપણે શું કહીએ છીએ રેઝોનન્સ અથવા ગુજરાતીમાં કહીએ તો અનુનાદ ઓકે ચલો તો આ ટાઈપના બધા સૂત્રો છે તમે વ્યવસ્થિત યાદ રાખજો આજે જેટલા સૂત્રોનું રિવિઝન કર્યું છે એક નોટ નોટબુકમાં તમે એક વખત લખી લેજો બરાબર એક બે વખત વધારે લખીને પ્રેક્ટિસ કરવી પડે તો પણ કરી લેજો તો જેટલી થિયરીનું રિવિઝન થયું છે બધી થિયરી બધા સૂત્રો તમને યાદ હશે તો આગળ એમ સીક્યુના સોલ્યુશનમાં તમને મજા આવશે બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે કેટલાક એમસીક્યુના સોલ્યુશનથી પ્રેક્ટિસ કરીશું અને પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ઓકે ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ કોઈને કંઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ઓકે થેન્ક યુ